ફ્રેન્ડ્સ, વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. સ્વાદના શોખીનો માટે વરસાદી માહોલને મજેદાર બનાવવા માટે શું જોઈએ? અલગ અલગ ભજીયા અને દાળવડા. અમદાવાદથી આણંદ વડોદરા બાજુ આવતા જતા હોય તેમને બારેજાના દાળવડા ચોક્કસ ખાધા હશે. એકદમ ફેમસ છે ત્યાંના. બસ એ જ રેસીપીથી આજે આપણે શરૂઆત કરીશું. એકદમ પોચા રૂ જેવા દાળવડાની રેસીપી જોઈ લઈએ. સૌ પ્રથમ રેસીપી જોતાં પહેલાં મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ્સ કરીને જણાવજો. સૌ પ્રથમ આપણે 1 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લેવાની છે. એની સાથે 2 ટેબલ સ્પૂન જેટલી અડદ દાળ લઈશું. મગની ફોતરાવાળી દાળથી દાળવડા ખૂબ જ ટેસ્ટી બને છે અને અડદ દાળ એડ કરવાથી દાળવડા એકદમ પોચા રૂ જેવા બને છે. અને આગળની ટીપ્સ હું તમને જણાવીશ. પાણી એડ કરી દાળને વોશ કરી લેવાની છે. 3-1 વખત પાણીથી દાળ વોશ થઈ ગઈ છે. હવે 1 ગ્લાસ જેટલું પાણી ગરમ એડ કરવાનું છે અને ઢાંકણ બંધ કરી અને 5 કલાક પલળવા માટે રહેવા દેવાનું છે. 5 કલાકમાં દાળ સરસ પલળી ગઈ છે. હવે આપણે હાથેથી મસળી અને એના ફોતરા ઉતારી લેવાના છે. આપણે ગરમ પાણી એડ કર્યું હતું એટલે દાળના ફોતરા આ રીતે સરસ ઉતરી જાય છે અને હાથેથી મસળી લેવાના. હવે આપણે ફોતરા અલગ કરવા માટે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું પહેલાં, એટલે ફોતરા અલગ થઈ જાય. આ રીતે ફોતરા અલગ થઈ ગયા છે. એ પાણી કાઢી નાખવાનું એટલે ફોતરા પાણી સાથે નીકળી જશે. અને આ પ્રોસીજર 3-1 વખત કરી લેવાની. 3 વખત આપણે એ રીતે સેમ રીતે પાણી એડ કરવાનું અને પાણી કાઢતું જવાનું. જો હવે આપણે આ પાણી કાઢી લઈશું. ફોતરા સાથે જ નીકળી જાય છે. આ પ્રોસીજર 3 વખત કરી લેવાની છે. સેમ રીતે જો આ ફોતરા અલગ છે ને. હવે જેટલા ફોતરા રહે એટલા રહેવા દેવાના છે. અને આપણે દાળને બધું જ પાણી કાઢ્યા પછી મિક્સર જારમાં લઈ લેવાની છે અને પીસતી વખતે પાણી એડ નથી કરવાનું. એની અંદર 5 નંગ જેટલા તીખા લીલા મરચાં, ટુકડો આદુ છોલી કટકા કરીને એડ કરી ઢાંકણ બંધ કરી ક્રશ કરી લઈશું. આ રીતે દરદરું ક્રશ કરવાનું છે. વધારે એકદમ નહીં પીસી નાખવાનું. આમાં અમુક દાણો દાળનો આખો રહેશે તો રહેવા દેવાનો. આ રીતે દરદરું પીસાઈ ગયું છે. હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. અને જો તમારું બેટર વધારે ઢીલું થઈ જાય તો તમે બેસન હોય, ચણાનો લોટ હોય એ વધારે થોડોક એડ કરી લેવાનો. હવે એની અંદર 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ મિક્સ કરતા જવાનું. એટલે જો બેટર એકદમ હલકું થઈ જશે અને દાળવડા સોફ્ટ બનશે. હવે એની અંદર 3-4 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એની અંદર 1/2 કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈએ. અને જો તમે લસણ ખાતા હોય તો 4-5 કળી લસણ વાટીને નાખી શકાય છે. એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે સાઈડમાં ગેસ ઓન કરીને તેલ ગરમ કરવા પહેલેથી મૂકી દેવાનું. હવે બેટરમાં 1 ચપટી કુકિંગ સોડા એડ કરીશું અને એની અંદર 1 ટીસ્પૂન જેટલું ગરમ તેલ એડ કરવાનું છે અને સારી રીતે ફેંટી લઈએ. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે મીડિયમ એવા હાથમાં આ રીતે લઈ અને દાળવડા ઉતારી લઈશું. ગેસની ફ્લેમ હાઈ હતી, હવે મીડિયમ કરી લેવાની છે. આ રીતે બધા જ ઉતારતા જઈશું. જેટલા તેલમાં સમાય એટલા નાખવાના છે. એક સાઈડ સરસ તળાય એટલે સાઈડ ચેન્જ કરી લઈએ. આ દાળવડા ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ખાતા પોચા રૂ જેવા લાગે છે. જો ચારે બાજુ સરસ તળાઈ ગયા છે, એકદમ ક્રિસ્પી તળી લેવાના. હવે આપણે તેલ નિતારી અને કિચન પેપર ઉપર લઈ લઈએ. સેમ રીતે બીજા દાળવડા પણ તળી લઈશું. બધા જ દાળવડા તળાઈ ગયા છે.
હવે આપણે એને સર્વ કરીશું. સર્વ કરવા માટે લીલા મરચાં, ડુંગળી અને મીઠું દહીં અહીંયા મેં સર્વ કર્યું છે. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને દોસ્તોમાં જરૂર શેર કરજો. તો બારે જાના દાળવડા તૈયાર છે.